I put the coffee on it. Going down, I don't even know where. I'm waiting to get. Yeah, I'm waiting to get on the Kylo. अच्छा काम करवा जाओ छो बैठा खूट भाई हूँ बीजू करू शरीर ने एटली तकलीफ छे तो पण धंधे तो શું નામ છે તમારું? મારું નામ મકુબેન. મકુબેન. મકુબેન કેવા? મકવાના. મકવાના. હા બરોબર. તો પછી ખાવા પીવાનું બધું કેવી રીતે કોણ બનાવે છે? હું બનાવું દાબડી રોટલા. રૂમાલ રાખીને એટલે પાટલો રાખીને દાબડી નાખું. દોસ્તો વિચાર કરો, શરીર એક સ્થિર ઊભું પણ નથી રહી શકતું. પણ નથી. અને તો પછી હું કરું? મારે ખાવું તો ભાઈ ને બાપા. કેટલી ઉંમર થઈ મારી તમારી? મારી 60 વર્ષ. 60 વર્ષની ઉંમર છે. કાઈ વાંધો નહીં માડી, અમે લોકો કઈક એવું કરીએ છીએ કે જેના થકે તમને એક વ્યવસ્થિત ખાવાનું પણ મળી શકે. બરોબર. તમારી એટલી ઉંમર થઈ તેમ છતાં પણ શરીર તમારું એટલું સ્થિર પણ નથી રહી શકતું એટલી બધી રીતે. મારા દીકરાને શોક લાગ્યો. હા ખૂણામાં દીકરા પાછો છો. દીકરાને ઘરેડી પાછો છો. બહુ પાછી ઘરનું માને. એક વર્ષમાં મેં 3 કામ કર્યા. દીકરાને ચોટ લાગી ગયો. ચોટ લાગ્યો છે. ગુજરી ગયા છે ભાઈ. ગુજરી ગયા ભાઈ. તરત જ ગુજરી ગયા. અને એમની વહુને પણ શું થયું? એની વહુને 7 મહિને દીકરી આવીને દીકરી પેલી પાસે છે. દીકરાની વહુ હાલ નિશાળ વાગે પાસે છે. અરે બાપરે. પછી તમારથી જે થાય છે એટલું કરો છો તમે? એટલું કરું. વાંધો નહીં માડી, હવે ઉપાધિ કરતા નહીં. મને એક બે દિવસનો ટાઈમ આપો. અમે લોકો તમારી જેમ અન્ય એવા ઘણા બધા વૃદ્ધ મા બાપ છે જેમને વ્યવસ્થિત ખાવાનું પણ નથી મળતું, તો તમને ઘરે આવે જમવાનું એવી રીતે અમે સુવિધા કરી આપીએ છીએ. બરોબર. અને એટલી બધી મહેનત કરવાનું જાણો છો તમે, અને અત્યારે આ ઉંમરમાં પણ તમારે એટલું કરવું પડે છે, તો એ વાતનું બહુ મતલબ અમને એમ લાગી આવ્યું. પણ કાંઈ નહીં, લોકોનો સપોર્ટ છે અને એના સાથ સહકારથી કંઈક એવું કરીશું જેથી તમારું આવનારું ભવિષ્ય થોડું ગમતું તો સારું થઈ શકે. મને માડી, ચાલો ત્યાં સુધી રજા લઉં છું, ફરીથી પાછું હું તમને મળીશ. દોસ્તો વિચાર કરો, શરીર સ્થિર એક સેકન્ડ પણ નથી ઊભું રહેતું, અને તેમ છતાં પણ તે માંડવી વીણવાન બધું જાય છે, મહેનત કરવા જાય છે, અને પોતે હાથે બનાવેલા રોટલા પોતે બનાવીને ખાય છે. આપણી પાસે દરેક સુવિધાઓ છે, ગમે તેટલી સુખ સગવડ છે, તેમ છતાં પણ જો આપણું શરીર જ જો વ્યવસ્થિત આપણને વ્યવસ્થિત ખોરાક નહીં મળે તો કેવી રીતે કામ કરી શકશે, એવી જ કંઈક માડીની હાલત છે. તો કંઈક આપણે એવું વિચારીએ કે આવા દરેક લોકો માટે આપણે શું વધારે સારું કરી શકીએ. એ વિચાર સાથે આપણા દરેક એક વિચારથી જો કોઈની જિંદગીમાં આગળ વધી શકતું હોય મહેનત, તો આપણે કંઈક એવું વિચારીએ. તો ચાલો આપણે શું કરી શકીએ છીએ એની માટે વિચારીએ. ચાલો મારી સાથે, આપણે બીજા ઘરે પણ ઘણી બધી જગ્યાએ જવાનું છે તો એની પણ મુલાકાત લઈ લઈએ. થેન્ક યુ. શું નામ છે માડી તમારું? વિજુબેન. માડી રડો છો શું કામ તમે? આપણે ખાવા પીવાનું કઈ દાણા દોણી ન હોય. આપણે કે માદી પડે તો આપણે લઈ જાય મને દવાખાને. ખાવા પીવાની બધી તકલીફ પડે છે. યામ વાંધો કરો ના ન ખાઈ લો. પડતા નહી માડી. દોસ્તો અમે મહુવા તાલુકાના સથરા ગામની અંદર છીએ, અને એક ભાઈ છે એમના રેફરન્સથી અહીં સુધી પહોંચ્યા અમે. અને માડીની સ્થિતિ તમે જોઈ તે મુજબ કે ઘણી બધી તકલીફો થતી હોય છે જ્યારે પોતાના દીકરા હોવા છતાં પણ એક માનું ધ્યાન નથી રાખી શકતા પોતાની કુટેવોને કારણે, પોતાના વ્યસની સ્વભાવને કારણે.
ઘણા બધા ગામડાઓની અંદર અમે હમણાં સર્વે કરી રહ્યા છીએ. માડીની જેમ ઘણા બધા એવા વૃદ્ધ મા બાપ છે જેમના દીકરા હોવા છતાં પણ એમને રાખતા નથી, ટાઈમસર એમને ખાવાનું પણ નથી મળી રહ્યું. તો દોસ્તો વિચાર કરો કે આપણે એક વિચારથી જો કોઈ માવતરનું જિંદગીમાં જો થોડોક પણ બદલાવ લાવી શકતા હોઈએ તો એની માટે આપણે બિલકુલ પ્રયત્ન કરવો જોઈએ. માડી અત્યારે મતલબ આ કેટલા વર્ષોથી તમે રહો છો આમ? આ ઘરમાં કઈ હોય નહીં, વાંધો કરે ને વાંધો કરવા લાવતા કે માજી કે બાજે બેસે તો હું ના ખાવા બેસે. એટલે ખાવાની મેન તકલીફ પડતી છે, ખાવાની આપદા પડે છે ને? હા, એ ઘરમાં દાણા ને દાણા તૂણી ની. બરોબર, કઈ વાંધો નહીં માડી, મને થોડોક ટાઈમ આપો. તમે તમારા જેમ બીજા અન્ય એવા ઘણા બધા વૃદ્ધ મા બાપ છે જેમને ઘણી બધી તકલીફો, એક દિન આપણે ખાધા સિવાય તો આપણું શરીર કામ નથી કરવાનું, તમારી પાસે ગમે તેટલી સુખ સગવડ હશે અથવા ગમે તેવી સ્થિતિમાં રહેતા હશો, પણ જો તમને ટાઈમસર ખાવાનું જ નહીં મળે તો તમે કેવી રીતે જીવી શકશો? બરોબર ને માડી? તો એ માટે અમે લોકો એક સરસ મજાનું આયોજન હમણાં કરવાના છીએ. તો આજે તમારી આ સ્થિતિ જોઈને એમ વિચાર આવ્યો કે કંઈક આપણે એવું કરીએ કે જેથી તમારી જેમ બીજા મા બાપની પણ અમે સેવા કરી શકીએ. મને માડી તો થોડોક ટાઈમ આપો, થોડાક ટાઈમની અંદર અમે એની તમને શરૂઆત અહીંયા તમને વ્યવસ્થિત તમારે ઘરે આવીને ખાવાનું તમને મળે, એક સારું ઘર જેવું એવી કંઈક સુવિધા કરી આપીએ છીએ. મને માડી? ચાલો કાંઈ વાંધો નહીં, હવે મુજાતા નહીં અને આપણે ફરીથી હમણાં પાછા મળીએ. મને ચાલો કાંઈ વાંધો, ત્યાં સુધી રજા લઉં છું. દોસ્તો અત્યારે અમે હાલ સથરા મતલબ મહુવા તાલુકાના સથરા ગામની અંદર છીએ અને માડીની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે કેટલી એટલી ખરાબ સ્થિતિની અંદર રહી રહ્યા છે. એમની પાસે કાંઈ એટલા એવું કાંઈ છે નહીં કે જેથી એ વ્યવસ્થિત રીતે ખાઈ શકે, પોતાનું પેટ ભરી શકીએ. આપણું શરીરને કામ કરવા માટે સારો ખોરાક હોવો ખૂબ જરૂરી છે અને એની માટે આપણે વિચારવું જોઈએ, કેમ કે આવા વૃદ્ધ મા બાપ છે હોવાના લીધે મા બાપની સેવા નથી કરી શકતા, એવી ખોટા વ્યસનોના લીધે એ એમના પોતાના શરીરને તો ખરાબ કરે છે પણ સાથે સાથે એમની મા બાપની પણ એ સેવા નથી કરી શકતા. તે શું કહી શકીએ? જો ભાઈ તમે તમારી કુટુંબને છોડશો તો જ તમે તમારા જીવનને આગળ વધારી શકશો, બાકી તો તમારા છોકરાઓ પણ તમારી સેવા નહીં કરી શકે. આપણે મા બાપ માટે કંઈક એટલું સારું વિચારીએ તો કંઈક એવું વિચારીએ આપણે બધા સાથે મળી, તો જેથી આવા દરેક મા બાપને આપણે સેવા કરી શકીએ. તો ચાલો હવે આપણે કંઈક એવું વિચારો અમે રાખ્યો છે કે જેથી આવા દરેક લોકોની માટે ઉપયોગી થઈ શકે. તો માડી હમણાં પાછો થોડા ટાઈમમાં મળું છું તમને. હોને ચાલો, જય શ્રી કૃષ્ણ. દરેકના જીવનનું એક સત્ય છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો એની માટે આવ્યા છે અને કાંઈક કાંઈક અલગ અમે વિચાર પણ રાખ્યો છે કાંઈ દરેક લોકો માટે કંઈક આપણે સારું કરી શકીએ. તો ચાલો આપણે આગળ વધીએ, તમને પણ બતાવીએ. આવી જાઓ. દોસ્તો તમે સ્માર્ટ સિટી જોયું હશે, સ્માર્ટ ગામ જોયું હશે, પણ સ્માર્ટ શું કહેવાય, મશાન, બોક્સ ધામ, મશાન, સ્મશાન હા નહીં જોયું હોય. અહીંયા તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા લાગેલા છે બધી જગ્યાએ કે અહીંયા માણસ આવે છે પછી ક્યાં જાય છે, એટલે છેલ્લે તો અહીંયા જ આવવાનું છે બધાને, પણ આમાં સીસીટીવી કેમેરાનું કામ છે. માણસ હાઈવે પર કેમેરા લગાડે, સિટીમાં લગાડે, ગામડામાં લગાડે, મશાનમાં રાખવો પડે ભાઈ, હાથમાં ક્યાંથી જોવો પડે ને ક્યાં જાય છે. આજે ગ્રામજનોના કહેવાથી અને એક સરસ મજાનો વિચાર તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે આ મોક્ષધામને એક સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ. અહીંના જેટલા આજુબાજુ 5 ગામડાઓ છે ત્યાં એવા બુઝુર્ગ મા બાપ છે જેમનો કોઈ આધાર નથી, એમની માટે જમવાનું વ્યવસ્થિત મળી રહે એ માટેનું રસોડાનું પ્લાનિંગ કરી રહ્યા છે, કાંઈક વ્યવસ્થિત એક રસોડું બને કે જેના થકી એવા માતા એવા દાદીમાં દાદાને આપણે સારી રીતે જમાડી શકીએ. તો ચાલો કાંઈ વાંધો નહીં, એનો વિચાર હજી મૂક્યો છે, આગળ જોશું કેવી રીતે આપણે કરી શકીએ.